જય શ્રી કૃષ્ણ આજે આપણે સામા પાચમ જેને આપણે ઋષિ પંચમી કહીએ છીએ એ વ્રત કેવી રીતે કરવું અને એની આપણે કથા વાર્તા સાંભળીશું આ વ્રત ભાદરવા સુદ પાચમના દિવસે થાય છે આ દિવસે ઋષિ પંચમી તરીકે ઓળખાય છે ખાસ કરીને સ્ત્રીઓ રજદર્શન આવે તે દરમિયાન જાણે અજાણ્યા થતા દોષોની નિવૃત્તિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે તો દુષ્મુખ થાય છે આ દિવસે નદી તળાવે નહીંને આખો દિવસ ઉપવાસ કરાય છે અથવા ફળહાર પણ થઈ થાય છે અને આ દિવસે સામો ખાવાનું ખાસ મહત્વ છે સામા પાચમની વાર્તા સાંભળીશું વિદર્ભ દેશમાં એક ઉત્તક નામે પવિત્ર બ્રાહ્મણ તેની પત્ની સુશીલા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર ભણીને સર્વશાસ્ત્રનું પારંગત થઈ ગયો હતો પુત્રીને પરણાવી દીધી હતી પુત્રીનું નામ સંતમાં હતું પુત્રીને પરણે એક વરસ થયું એ અરસામાં તેના સાસુ સસરા બંને ટૂંકી માનવી ભોગવીને મૃત્યુ પામ્યા એમના પછી દેવયોગ તેનો પતિ રામસરણ થઈ ગયો પુત્રી વિધવા થાય એના જેવું દુઃખ નથી તેના માતા પિતા જવાન દીકરીનો રંડાપો જોઈને દુઃખી થયા સાસરિયામાં કોઈ ન હતું તેથી વિધવા પુત્રી સંતમાં ચોદાર આંસુ વહેવા વહેવતી પિયરમાં બાપાના ઘરે આવી માતા પિતાએ તેમને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવ પુરવવા કહ્યું ઉત્તકનું મન હવે સંસાર તરફથી ઉઠી ગયું હતું માનવ સેવાની તેને દિલમાં લગ્ન લાગી તેથી પત્ની અને પુત્રીને પણ સેવા સેવામાંય જીવન ગાળવાની સંમતિ આપી તેથી ગંગાના કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો તેને આ વાત પોતાના પુત્રને જણાવી પિતાની ઈચ્છાને સદગુણી પુત્ર વધાવી લીધી અને બીજે જ દિવસે ઉત્તક તેની પત્ની પુત્ર તથા વિધવા પુત્રીને લઈને ગંગાના કાંઠે ગયો ત્યાં નદી કિનારે આશ્રમમાં આશ્રમ બાંધીને રહ્યો તેના આશ્રમમાં ઘણા વિદ્યાર્થી ભણવા આવવા લાગ્યા આશ્રમમાં વિદ્યાર્થીથી ભરાઈ ગયો હતો આથી ઉત્તક પણ ગુજરાન ચલાવવામાં વાંધો આવતો ન હતો બધું બધું ભલા વિદ્યાર્થીઓ સાંભળી લેતા જેથી ઉત્તક પણ તેને તેમને શાસ્ત્રો બનાવવામાં સારી મહેનત લેતો હતો પત્ની અને પુત્રી આશ્રમમાં આવતા માંદા દુઃખી માણસોને તન અને મનથી સેવા કરવા નિમગ્ન રહેવા લાગ્યા એક દિવસ વિધવા સંતમાં આશ્રમના ઝાડ નીચે ઘાસ પાતરીને સૂતી હતી ત્યાં તેના પર કુદરતનો કોપ ઉતરી પડ્યો તેના શરીરમાં પરું નીકળવા લાગ્યું અને તેને અસંખ્ય કીડા ખતબદવા લાગ્યા એવામાં માતા કંઈ કામસર ઘરમાંથી બહાર આવી અને તેની નજર સૂતેલી પુત્રી પર પડી તેના દેહ પર માખીઓ બનબણી રહી હતી કીડા ખતબી રહ્યા હતા પુત્રીની આવી દશા જોઈને માતા રડતી રડતી તેના પતિને બોલાવી લાગી પુત્રીની આ આવી દશા જોઈને ઉત્તંગ કાળ ઉત્તકનું કાળજું કંપી ગયું પત્નીને આશ્વાસન આપીને તેને પુત્રીને ઘરમાં લઈ જઈને સુવડાવી ગરમ પાણીથી સ્નાન કરાવ્યું આમ કરવાથી તેને થોડી રાહત થઈ ઉત્તક બહુ જ્ઞાની હતો એ સાંજે તેને સમાધિ ચડાવી અને પુત્રીને પરભવણી કરણી જોઈ તેની પત્નીએ કહ્યું આગલા ભાવમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી એ વખતે તે રજસ્વલા ઋતુ ધર્મ બરાબર પાડતી ન હતી રજસ્વલા સ્ત્રીએ ચાર દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ તેમાં સ્પર્ધી પણ તેને દૂર રહેવું જોઈએ એમ ન કરવાથી પ્રાશ્ચિત લાગે છે આમ જાણતા તેને ઘરકામ પણ કરતી હતી અને તેનું પાપ તેને નડ્યું છે આ પાપથી તેનું શરીરમાં કીડાઓમાં વ્યાપ્ત થયેલું છે વળી તેને ઋષિ પંચમીની નિંદા કરી હતી એક દિવસ સામા પાચમનું વ્રત કરની છોકરીઓની પણ તેને હાંસી ઉડાવી હતી પરિણામે તેને દેહમાં કીડા પડ્યા છે આ સાંભળી ઉત્તકની પત્ની બોલી ત્યારે તો તેને કર્મનું પાપ તેને ત્યારે તો તેને કર્મોનું ફળ ભોગવી રહી છે પોતાના ધર્મો પાડ્યો નહીં અને એ જ ધર્મને તેની અવગણના કરી આવું કરે તેની અવદશા થાય થાય ને હવે તેનું કંઈ નિવારણ થાય ખરું ઉત્તક બોલ્યો જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત તે કરે તો જરૂર એના પાપનું નિવારણ થાય અને એની કાયા કંચન જેવી થાય મંડુલીમાં સુતીપુત્રી આ બધું સાંભળતી હતી તે આવીને બોલી પિતાજી હું આ ઋષિ પંચમીનું વ્રત કરીશ માટે તમે મને કરવાની વિધિ સમજાવો ઉત્તકે કહ્યું બેટી આ સામાપાચમ વ્રતને પંચમીનું વ્રત પણ કહે છે આ વ્રત ભાદરવા સુદ પાચમના દિવસે થાય છે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો કરવો અને ફળ ફળાદી નૈવેદ્યમાં મૂકી મહર્ષિ કશ્યપ અતિભારત અતિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમંદગ્નિ અને અરુધત્તી સહિત વશિષ્ઠ એ સાત ઋષિઓને યાદ કરવા તેમનું ધ્યાન કરવું આ દિવસે ઉપવાસ કરવો તે ન થાય તો ફળહારમાં ખાસ કરીને સામો લેવો ફળો તેમજ ખેડિયા વગરની જમીનમાં થયેલા શાક પણ આહારમાં ઉપયોગમાં થઈ થઈ શકે છે આ મુજબ આ મુજબ પૂર્ણ ભાવથી વ્રથા કરનાર સ્ત્રીઓને રજસલા ધર્મ અજાણાપણે થયેલ નાની નાના વિધિ દોષોનો નાશ પામે છે પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેથી તેની પીડા મટી ગઈ સામાપાચમના દિવસે આવતા બ્રાહ્મણ વિધવા પુત્રીએ સામાપાચમ ઋષિ પંચમીનું વ્રત કર્યું અને એ અને તે વ્રતને સ્પર્ધાથી દોષોથી નાશ થવાથી એની કાયા કંચન જેવી થઈ ગઈ જે કોઈ આ ઋષિ પંચમીનું વ્રત કરશે આ કથા વાંચશે અને સાંભળશે તેને સુખ શાંતિ મળશે જય ઋષિ પંચમી જય શ્રી કૃષ્ણ